सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। પગલે જિલ્લા એલસીબી પોલીસે ત્રણ સકમંદોની કરી અટકાયત। એશિયાની નંબર વન બનાસ ડેરીએ તોડ્યો ખુદનો જ રેકોર્ડ, એક જ વર્ષમાં 73.93 લાખ લીટર દૂધનું કર્યું ઉત્પાદન। કોરોનાગ્રસ્ત દીકરી સ્વસ્થ થતાં મન્નતપુરી કરવા ભુજથી અમૃતસરની વ્હીલચેર શરૂ કરી તીર્થયાત્રા, દિવ્યાંગ પિતા સાથે શ્રવણ બનીને દીકરી પણ જોડાઈ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પોલીસનું કામ લોકોને સુરક્ષિત રાખવાનું હોય છે, કાયદો જાળવી રાખવાનું હોય છે। જ્યારે પોલીસ જાતે જ કાયદો હાથમાં લઈ લે ત્યારે તેને પોલીસ દમન કહેવાય। બાબરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આહિર પણ પોતાને ન્યાયાધીશ સમજતા હોય તેવું લાગી રહ્યું છે। બાબરમાં એક યુવકને માત્ર ચોરીની શંકાના આધારે અટકાયત કરીને પીએસઆઈએ ઢોર માર મારતા યુવકને હોસ્પિટલાઇઝ કરવાની ફરજ પડી છે। બાબર પોલીસ મથકે બાબરનવા વિસ્તારોમાં રહેતા મહેશ સામંતસિંહ રાઠોડ નામના યુવાનને બાબર પોલીસે માત્ર શંકાના આધારે તેના ઘરેથી બળજબરીથી ઉપાડી લાવ્યો હતો। બાદમાં થોડા સમય પહેલાં દલપતભાઈ રાવલ નામના અરજદારે તેમના ત્યાં ચોરી થઈ હોવાની એક અરજી આપી હતી। તે ચોરીમાં મહેશ તું સંડોવાયેલ છે તેવું કહી બાબર પીએસઆઈ આહિર અને પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશનમાં લઈ જઈ મહેશને ચોરીની જબરજસ્તી કબૂલાત કરાવવા માટે ઢોરમાર માર્યો હતો। આ ઉપરાંત મહેશ અને તેના ભાઈને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હોવાના આક્ષેપ મહેશ રાઠોડે કર્યા છે। મહેશના જણાવ્યા અનુસાર પોલીસને કોઈ જ એવિડન્સ ના મળતા પોલીસે બાદમાં મહેશને છોડી મૂક્યો હતો, પરંતુ મહેશને ભાભર પોલીસના પીએસઆઈ આહિરે ગેરકાયદેસર અટકાયત કરીને ઢોરમાર મારતા પીઠ પગની સાંથળ ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। આ ઉપરાંત શરીરના અન્ય ભાગે ઈજાઓ થતાં ઘાયલ થયેલા યુવાને સરકારી દવાખાને સારવાર કરાવી ખોટા કેસમાં પોલીસે પકડી લાવી માર માર્યો અને ખોટા કેસમાં ફસાવી દેવામાં બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક બનાસકાંઠાને લેખિત ફરિયાદ કરી છે। ડીસા શહેરના ડીસા પાટણ હાઈવે ઉપર રેલવે સ્ટેશન વિસ્તાર આવેલ છે। આ વિસ્તારમાં રહેઠાણના મકાનોની સાથે સાથે જીઆઈડીસી આવેલી છે। છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં દારૂડિયાઓનો ત્રાસ ખૂબ વધી ગયો છે। સ્થાનિકોની પોલીસમાં રજૂઆતો કરવા છતાં પરિણામ ના આવતા આક્રોશ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં દારૂફિયાઓ જ્યાં ત્યાં પીધેલી હાલતમાં અને પીને રેતીમાં આવડતા જોવા મળી રહ્યા છે। પોલીસ આ વિસ્તારમાં પોતાની ફરજ ભૂલી હોય તેવું લાગી રહ્યું છે। પોલીસે રેલવે સ્ટેશન વિસ્તારમાં કડક કામગીરી કરીને આ દારૂડિયાઓની રંજાડથી વિસ્તારના રહીશોને છુટકારો અપાવે તેવી સ્થાનિકોની રજૂઆત છે। વધતા જતા કોરોનાના સંક્રમણને પગલે ડીસામાં આજે કેમિસ્ટ એસોસિએશન દ્વારા ડીસામાં અલગ અલગ 25 જેટલા સ્થળ પર આયુર્વેદિક રામબાણ ઉકાળાનું વિતરણ કરાયું હતું। દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ ખૂબ જ ચિંતાજનક અંતે વધી ગયું છે અને દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે વધતા જતા સંક્રમણને અટકાવવા માટે ડીસામાં આજે કેમિસ્ટ એસોસિએશન દ્વારા શહેરમાં આવેલા 25 મેડિકલ સ્ટોર પરની નિઃશુલ્ક રામબાણ આયુર્વેદિક ઉકાળા કેન્દ્ર શરૂ કર્યા હતા। આ મેડિકલ સ્ટોર પર આવતા ગ્રાહકોને આ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। કેમિસ્ટ એસોસિએશનનું માનવું છે કે લોકોએ વર્તમાન સમયમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની સાથે આયુર્વેદિક ઉકાળાનું સેવન કરવું જરૂરી છે।
તેનાથી ઇમ્યુનિટીમાં વધારો થતાં કોરોના વાયરસ સામે શરીર પ્રતિકાર કરવા માટે સક્ષમ બને છે। આજરોજ ડીસા કેમિસ્ટ એસોસિએશન દ્વારા રામબાણ આયુર્વેદિકના શ્રી કાંતિભાઈ માળીના સહયોગથી ડીસામાં 25 જગ્યાએ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। લગભગ 3,500 થી 4,000 લોકોએ આનો લાભ લીધો હશે અને અમે માનીએ છીએ કે આ ઉકાળાના કારણે લોકોની ઇમ્યુનિટીમાં વધારો થાય અને પોતે જાગૃત રહે અને બધા લોકો માસ્કનો ઉપયોગ કરે કે અત્યારે માસ્ક એ જ કોરોના સામેનું રક્ષણ છે તેમાં ખાસ બધા નાગરિકોને મારી વિનંતી છે। બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે કોરોનાની મહામારીના સમયમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને લાખણી ગામમાં કોરોના વાયરસ વધુ પ્રસરે નહીં તેમજ ગામની સુરક્ષા માટે અને ગામના લોકોનું આરોગ્ય સારું રહે તે હેતુથી ગ્રામ પંચાયત દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉકાળા વિતરણનું આયોજન લાખણી તાલુકા નાયબ તાલુકા વિકાસ અધિકારી તેમજ ગામના સરપંચ નાનજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને વધારેમાં વધારે લોકો સુધી ઉકાળાનું વિતરણ થાય તે પ્રમાણેનું પંચાયત દ્વારા આયોજન કરીને સાવચેતીના ભાગરૂપી વહીવટીતંત્ર દ્વારા વેપારીઓ અને ગ્રાહકોને ફરજિયાત માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું સંપૂર્ણ પાલન કરવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી હતી। આજ રોજ 27 નવેમ્બરના રોજ લાખણી તાલુકામાં લાખણી ગ્રામ પંચાયતના સૌજન્યથી ઉકાળા વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો તેમજ એમાં મેક્સિમમ ગ્રામજનોને ઉકાળા વિતરણ થાય તે રીતનું આયોજન પણ કરાયેલું હતું તેમજ લાખણી ટીમ વતી બધા લોકો માસ્ક પહેરે, 2 ગજ દૂરી રાખે અને સેનિટાઇઝેશનનું પાલન કરે તે બાબતે આઈએસસી એક્ટિવિટીની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે તેમજ કોરોના બાબતે જે કેસોનો વધારો થઈ રહ્યો છે એ બાબતે થોડી લાખણી તાલુકાના જનતાને લાખણી તાલુકાની જનતાને હું અપીલ કરું છું કે માસ્ક પહેરી રાખે, 2 ગજ દૂરી રાખે અને સેનિટાઇઝેશનનું પૂરતું પાલન કરે। સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જઈશું। ધાનેરા તાલુકાના દરણોદર ગામની સીમમાંથી પૂજારીની હત્યા કરાયેલી મળી આવી લાશ। ઘટનાને પગલે જિલ્લા LCB પોલીસે 3 સકમંદોની કરી અટકાયત। એશિયાની નંબર 1 બનાસ ડેરીએ તોડ્યો ખુદનો જ રેકોર્ડ। 1 જ વર્ષમાં 73.93 લાખ લીટર દૂધનું કર્યું ઉત્પાદન। કોરોનાગ્રસ્ત દીકરી સ્વસ્થ થતાં મન્નત પૂરી કરવા ભુજથી અમૃતસરની વ્હીલચેર શરૂ કરી તીર્થયાત્રા। દિવ્યાંગ પિતા સાથે શ્રવણ બનીને દીકરી પણ જોડાઈ। તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ। કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા। એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી। બોલો, લો આને કહેવાય ડખો ને પડાવે વખો। એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો। આ ઉભા મારે કોબરા વાડના થાંભલા જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે। હવે સમજાયું। સરકાર શ્રી દ્વારા
સબસિડી પાત્ર કોબ્રા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબ્રા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી કોબ્રા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી ઝઘડા મિટાઓ વાડ કરાવો કોબ્રા વાડના થાંભલા મેં હું કુમારજી કા ઘર કુમારજી જો અપના સારા કિંમતી વક્ત મેરી મેન્ટેનન્સ મે લગાતે હૈ સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા જિસકે અંદર સારા ઘર સમાયા અબ હૈ ના બારિશ કા ડર ના ધૂપ કી ફિકર ડ્યુરાશાઇન એક્સટેન્શિયો કે સંગ જીઓ બેફિકર મેન્ટેનન્સ સે મત હો પરેશાન ડ્યુરાશાઇન એક્સટેન્શિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન શ્રીજી બિઝનેસ વર્લ્ડ પાલનપુર શહેરમાં સંપૂર્ણ સુવિધાયુક્ત અદ્યતન શોપિંગ સેન્ટર વિશાળ સ્પેસ ધરાવતું સંપૂર્ણ કોમર્શિયલ સેન્ટર જેમાં આપને મળશે ઓફિસ હોસ્પિટલ કોર્પોરેટ ઓફિસ બેન્કિંગ જ્વેલરી શોરૂમ રેસ્ટોરન્ટ વગેરે માટે અનુરૂપ જગ્યા બેઝમેન્ટમાં વિશાળ પાર્કિંગ બેઝમેન્ટથી જ ઓટોમેટિક લિફ્ટની સુવિધા શ્રીજી બિઝનેસ વર્લ્ડ આનંદ બજાર અને સર્વોત્તમ હોટલ પાસે પાલનપુર અમદાવાદ હાઈવે પાલનપુર સંપર્ક મહેશભાઈ મોદી 9824096533 અને 9638955966 શ્રીજી બિઝનેસ વર્લ્ડ 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 અલગ અલગ કારણોસર આજે માનવીને મોતને ઘાટ ઉતારવું હવે સામાન્ય બની ગયું છે. ગત રોજ ધાનેરા તાલુકાના ધણોધર ગામમાં રહેતા એક ભોળા અને સીધા સાદા વ્યક્તિની હત્યા કરાઈ છે. ધાનેરા તાલુકાના મૂળ ગોળા ગામના રહેવાસી અને છેલ્લા એક વર્ષના સમયગાળાથી ગોળા ગામ નજીક આવેલા ધણોધર ગામમાં આવેલ શંકર ભગવાનના મંદિરે સવાર સાંજ પૂજા કરી દિવસ દરમિયાન લોકલ ગાડી ચલાવતા રમેશ ભારતી પોતાના 4 સંતાન અને પત્ની સાથે મંદિરની પાસે બનાવેલ ઓરડીમાં રહેતા હતા. ગત 26 તારીખના રોજ સાંજે 7 કલાકે મંદિરની પૂજાનું કાર્ય પૂરું કરી ઘરે આવ્યા હતા અને કોઈ વ્યક્તિનો ફોન આવતા આવું છું એમ કહી ઘરેથી આ પૂજારી નીકળ્યા હતા. ત્યારબાદ આખી રાત ઘરે ના આવતા પરિવારના સભ્યોએ તેમના ભાઈ અને પિતાને આ વાતની જાણ કરી હતી. મૃતકના ભાઈએ સવારે પોતાના ભાઈની શોધખોળ કરી હતી પરંતુ ક્યાંય સમાચાર ના મળતા આખરે ધાનેરા પોલીસ સ્ટેશને પહોંચી પોતાનો ભાઈ ગુમ થયો હોવાની જાણ કરે એ પહેલાં ભત્રીજાનો ફોન કરી જાણ કરેલ કે ધણોધર ગામની સીમમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે. ત્યાં પહોંચતા બે હાથ પાછળથી બાંધેલી હાલતમાં ઊંધો મૃતદેહ નજરે પડ્યો હતો. જો કે પરિવારના સભ્યો આ વ્યક્તિ રમેશ ભારતી હોય તે રીતે ઓળખ કરી હતી. આ મામલે ધાનેરા પોલીસને જાણ કરતા ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ PSI પોલીસ ટીમ સાથે આવી પહોંચ્યા હતા. મૃતદેહને સીધો કરતા મરનાર રમેશ ભારતીની નિર્દય રીતે હત્યા કરી હોય તેમ તેના ગળાના ભાગે કોઈ ધાતુના તાર વડે દબાવવામાં આવ્યો હતો. આખો ચહેરો બગાડવામાં આવ્યો હતો. એક કાન પણ ન હતો અને લોહી વહેલું નજરે પડ્યું હતું.
આ મામલે ગત રાત્રે ધાનેરા પોલીસ મથકે અજાણ્યા ઈસમૂહ વિરુદ્ધ હત્યાની ફરિયાદ મૃતકના ભાઈ બેચર ભારથીએ આપી છે. સર, મારા મોટા ભાઈ ધર્મંધર રહેતા હતા, હું ગોલા રહેતો હતો અને ગઈ રાતે પરમ દિવસની રાતે ગુમ થતાં કોઈ અજાણ વ્યક્તિએ ફોન કરીને બોલાવે, પછી ન મળતા હવારમાં અમે તપાસ કરીને પોલીસ સ્ટેશન આવેલ, પછી 4 વાગે અમને ખબર પડી કે લાશ મળી ધર્મંધર સરેડામાં હતી અને અમે ધાનેરા પોલીસ સ્ટેશન આવ્યા અને ફરિયાદ નોંધાવી. કેવી હાલતો મળી હતી લાશ તમે જોઈ? લાશ ખૂબ ભયંકર હાલતમાં હતી, પાછળ હાથ બાંધલા હતા અને લોખંડના તાર વડે ટોપો મારેલો હતો. કોણ કરી શકે આવું? એવું કોઈ શખ્સનું કોઈ એમ નથી. મેં કેમ માર્યા છે કોઈ જાણવા મળે? એ પોલીસ તપાસ કરી શકે છે. કોઈ ઉપર શક હોય? કોઈ તમને શક નથી? કોઈ અત્યાર સુધી કોઈ મને શક નથી. તો આ તરફ ગોસ્વામી સમાજના લોકોને હત્યાની જાણ થતા ધાનેરા તાલુકામાંથી સમાજના આગેવાનો મોટા પ્રમાણમાં આવી ગયા હતા. એક સારા વ્યક્તિની આ રીતે હત્યા થઈ હોવાની ઘટના સામે સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધાનેરા પોલીસ હત્યામાં સામેલ તમામ આરોપીને પકડે તે માટેની ઉગ્ર રજૂઆત થઈ હતી. ગોળા ગામના વતની રમેશ ભારથી બાળક ભારથી ગોસ્વામી એ ધર્ણોધર મુકામે પૂજા સેવા કરતા હતા અને 26મીની રાત્રે આ બનાવ જે બન્યો એમાં એમનું મૃત્યુ થયેલું છે. કેવી ઘટના બની છે એ વિશે અમારા ગોસ્વામી સમાજના તમામ આગેવાનો અને તમામ વ્યક્તિઓ અહીંયા હાજર રહી એના વિશે પોલીસની પણ તપાસ કરી છે અને પોલીસમાં પૂછપરછ કરી છે. બધા પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે ત્યાં સુધી અમે કોઈપણ પ્રકારે આ લાશને અહીંયા ઉઠાવવા માગતા ન હતા, પરંતુ પોલીસ તંત્ર અને રાજકારણમાં શ્રી વસંતભાઈ પુરોહિત બધા સમાજના લોકોને સમજાવ્યા, જેથી સમાજના લોકોએ એમ કહ્યું કે ભાઈ આના પૂરતો ન્યાય મળે અને આ જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એ વ્યક્તિ બહુ સીધા સાદા અને સરળ સ્વભાવના હતા, એ વ્યક્તિને ન્યાય મળવો જોઈએ, એના પોતાનો ન્યાય મળવો જોઈએ. સમાજના તમામ લોકો આ ન્યાયને ઈચ્છી રહ્યા છે, માટે અમે સમગ્ર સમાજ વતી અમે સરકારશ્રીને નિવેદન કરીએ છીએ કે અમને પૂરતો ન્યાય મળે અને દોષિત જેટલા ઉમેદવારો છે એમને સજા થવી જોઈએ. ધાનેરા પોલીસ દ્વારા હત્યાનો ભેદ ઉકેલવા માટે હાલ 2 જેટલા શખ્સોની અટકાયત કરી છે. આખરે આ હત્યાનું સાચું શું કારણ છે તેના માટે ધાનેરા પોલીસ તપાસ ચલાવી રહી છે. દિયોદર તાલુકાના વખા ગામે એક 18 વર્ષનો યુવાન ગુમ થતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે. કુદરતી હાજતે ગયેલ યુવાન મોડા સુધી પરત ના ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આ લખાય છે ત્યાં સુધી કોઈ ભાર મળી નથી. બનાસકાંઠાના દિયોદર તાલુકામાં આવેલા વખા ગામે ગોદા ગામની સીમાડે રહેતો સંજય કેસાજી ઠાકોર ઉંમર વર્ષ 18 બપોરના સમયે કુદરતી હાજતે નાગણેશ્વર તળાવ તરફ ગયો હતો. તે મોડા સુધી પરત ના ફરતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. પરિવારજનોનું કહેવું છે કે અમો ઘરે હતા તે સમયે સંજય ઘરેથી કુદરતી હાજતે જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો, જે મોડી રાત સુધી પરત ના ફરતા અમોએ શોધખોળ હાથ ધરી છે. પરંતુ આજે 2જો દિવસ થયો હોવા છતાં હજુ સુધી કોઈ ભાર મળી નથી. અમો અમારો દીકરો ક્યારે પરત આવશે તેની રાહ જોઈ બેઠા છીએ. જોકે એકાએક 18 વર્ષનો યુવાન ગુમ થવાના સમાચાર વાયુવેગે પ્રસરતા સગા સંબંધી પણ ચિંતામાં મુકાયા છે અને પોલીસ મથક ખાતે જાણવા જોગ ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી છે. વાવ તાલુકાના ખેડૂતો દ્વારા સિંચાઈ માટે અનેક વાર રજૂઆતો કરીને થકી ચૂક્યા છે, ત્યારે આજે રજૂઆતનો નવો જ રસ્તો અપનાવ્યો છે. વાવ તાલુકાના લોધરાણી માઇનોર કેનાલ 1 પર એકત્રિત થઈને સિંચાઈ વિભાગના બહેરા કાન ખોલવા માટે ઢોલ વગાડવાનું શરૂ કર્યું હતું. લોધરાણી ગામના ખેડૂતો દ્વારા રવિ સિઝનનું વાવેતર કરી નાખ્યું છે અને હવે પ્રશ્ન સિંચાઈના પાણીનો થયો છે. આ અંગે નર્મદા વિભાગના કર્મચારીઓને અનેક રજૂઆત કરવા છતાં કોઈ જ પરિણામ ના મળતા આજે ખેડૂતોએ નર્મદા કેનાલ પર પહોંચી અને ઢોલ વગાડીને અલગ અંદાજમાં રજૂઆત કરી હતી. દેશમાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઈડલાઈન મુજબ ધાર્મિક સ્થળોને બંધ રાખવામાં આવી રહ્યા છે, તો ક્યાંક તેના સમયમાં પરિવર્તન કરવામાં આવી રહ્યા છે. ત્યારે શક્તિ અને ભક્તિનું પ્રતીક એવું લોકોનું આસ્થા કેન્દ્ર અંબાજી મંદિર કાર્તિક પૂનમ નિમિત્તે ભક્તો માટે ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પરંતુ મંદિરમાં દર્શન કરવા માટે ખાસ ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે અને મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોએ આ ગાઈડલાઈનનું પાલન ચોક્કસ કરવાનું રહેશે. અંબાજી મંદિર કાર્તિક પૂનમ પર ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે ત્યારે મંદિર મંગલા આરતીનો સમય સવારના 6 વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો છે. ત્યારબાદ સાંજે 6:30 વાગ્યાના મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારબાદ બપોરના 11:30 થી 12:30 સુધી મંદિર બંધ રહેશે. પછી 12:30 થી સાંજના 4:15 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે અને સાંજે 4:15 થી 6:30 સુધી ફરી એકવાર મંદિર બંધ કરવામાં આવશે અને સાંજની આરતી સંપન્ન થયા બાદ સાંજે 6:30 થી રાત્રે 9 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવશે. મંદિરમાં દર્શન કરવા માટે આવતા ભક્તોએ કઈ કઈ બાબતનું વિશેષ ધ્યાન રાખવું પડશે તે અંગે મંદિરના ભરજી મહારાજે વધુ વિગતો આપી હતી. જય શ્રી અંબે. માતાજીની પૂનમ 30/11 સોમવારે છે. માતાજીનું મંદિર, અંબાજીનું મંદિર દર્શન માટે ભાવિક ભક્તો માટે ખુલ્લું છે. સવારે માતાજીની આરતી 6 વાગે શરૂ થશે. 6:30 એ આરતી પૂરી થશે અને 6:30 થી દર્શન ચાલુ થશે એટલે 11:30 સુધી ખુલ્લા રહેશે. બપોરે માતાજીનો રાજભોગ થાય. 11:30 થી 12:30 સુધી મંદિર દર્શન બંધ રહેશે. પાછું એમ કે મંદિર રાજભોગ થયા પછી 12:30 થી દર્શન થશે તો 4:15 સુધી રહેશે અને 4:15 પછી માતાજીની સાંજની પૂજા શરૂ થશે એટલે 6:30 એ માતાજીના ફરીથી સાંજે દર્શન થશે તે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. એમ આખા દિવસે, એમ કે મંદિર, અંબાજી માતાજીનું મંદિર સોમવારના દિવસે પૂનમ છે એ દિવસે માતાજીનું મંદિર ખુલ્લું રહેશે. ભાવિક ભક્તોને જય શ્રી અંબે અને માતાજી પાસે પ્રાર્થના કરીએ કે આ કોરોનાની મહામારીમાંથી મુક્ત કરે. જય અંબે. જિલ્લાના 4.5 લાખ પશુપાલકોની જીવાદોરી સમી બનાસ ડેરી આજે દૂધ સંપાદનમાં ગત વર્ષનો 73.72 લાખ લીટરનો આંક વટાવીને 73.93 લાખ લીટરનું દૂધનું સંપાદન કરતા બનાસમાં સર્વોચ્ચ દૂધ સંપાદનનો નવો અધ્યાય આલેખાયો હતો. બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ જિલ્લાના દૂધ ઉત્પાદકોને અભિનંદન આપતા જણાવ્યું છે કે આપ સૌની મહેનત અને બનાસ ડેરી પ્રત્યેના ભરોસાને કારણે આજે બનાસ ડેરીમાં દૂધ સંપાદનનો સર્વોચ્ચ સ્કોર નોંધાયો છે. તેમણે બનાસ ડેરીના દૂધ ઉત્પાદકોને હૈયાધારણ આપતા જણાવ્યું કે દૂધના જંગી વધારાને પહોંચી વળવા બનાસ ડેરીનું તંત્ર સંપૂર્ણ સજ્જ છે અને એક પણ દિવસ મિલ્ક હોલિડે રાખવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વધતા જતા દૂધના પુરવઠાને પહોંચી વળવા દિયોદર તાલુકાના સણાદર ગામે 30 લાખ લીટર પ્રતિદિન ક્ષમતા ધરાવતા નવા ડેરી પ્લાન્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આગામી 1-1.5 વર્ષમાં તેનું કામ પૂર્ણ થશે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. કોરોનાગ્રસ્ત દીકરી સ્વસ્થ થતાં મન્નત પૂરી કરવા ભુજથી અમૃતસરની વ્હીલચેર શરૂ કરી તીર્થયાત્રા. દિવ્યાંગ પિતા સાથે શ્રવણ બનીને દીકરી પણ જોડાઈ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીતિ હોન્ડા, તહેવારોનો રંગ, દીતિ હોન્ડાને સંગ, એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, SP125, CD110, X-Blade, CBR250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ. સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ સ્વાગત છે. એક દિવ્યાંગ પિતા જેમનું નામ સરદાર કુલદીપસિંહ, જેમણે પોતાની કોરોનાગ્રસ્ત દીકરી સ્વસ્થ થતાં મન્નત પૂરી કરવા ભુજથી અમૃતસરની યાત્રાએ નીકળ્યા છે. પોતાના દિવ્યાંગ પિતાની મન્નત પૂરી કરવા તેઓને વ્હીલચેર પણ લઈ પગપાળા યાત્રા પર નીકળેલી દીકરી ટીના પણ કળિયુગના શ્રવણની ભૂમિકા ભજવી રહી છે. પંજાબના લુધિયાણાના મૂળ રહેવાસી અને હાલ બિહારના પટણામાં રહેતા દિવ્યાંગ કુલદીપસિંહ રાઠોડ તેમની દીકરી ટીના સાથે ભુજમાં પોતાના પગમાં કેલિપર્સ ફિટ કરાવવા આવ્યા હતા, જ્યાં તેમની વ્હાલ સોઈ દીકરીને કોરોના થતાં તેઓ પારકા પંથકમાં ચિંતાતુર બન્યા હતા. ત્યારે તેની તબિયત સારી થઈ જાય તે માટે દિવ્યાંગ પિતાએ અમૃતસર સુવર્ણ મંદિરના દર્શન કરાવવાની માનતા રાખી હતી. હવે દીકરીની તબિયત સારી થતાં માનતા પૂરી કરવા દિવ્યાંગ પિતા વ્હીલચેરમાં બેસી અમૃતસર સુવર્ણ મંદિર દર્શન કરવા નીકળ્યા છે. ત્યારે કળિયુગના શ્રવણની ભૂમિકા ભજવતી તેઓની 16 વર્ષીય દીકરી ટીના પણ પગપાળા યાત્રા કરી પિતાજીની પોતાના માટે માનેલી માનતા પૂર્ણ કરવામાં સહભાગી બની રહી છે. પટના 2011 રહેતા હું. પેર મેં બચપન સે પોલિયો હોને કે કારણ જો હૈ રાઇટ પેર કી મેરી પ્લેટ જો હૈ ક્રેક હો ગઈ થી, તો ઓ બદલને કે લિયે મેં રેકો ભુજ સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ કા એડ્રેસ દિયા થા. લોકડાઉન દરમિયાન વો બંધ થા, જબ ટ્રેને ચાલુ હુઈ તો ઉન્હોને મેરે કો ફોન કિયા કે આપ આ જાઓ, હમ પટના સે દિલ્હી, દિલ્હી સે અહેમદાબાદ, અહેમદાબાદ સે ટ્રાવેલ થ્રુ હમ ભુજ પહોંચે હૈ. વહા ઉન્હોને ક્વોરન્ટાઇન કી બાત કી, જબકિ હર રેલવે સ્ટેશન પર હમને ક્વોરન્ટાઇન કે લિયે વિનંતી કિયા, હમકો કિસી ને કિયા નહીં. તો જો હૈ વહા હમ ઉન્હોને હમારા બ્લડ સેમ્પલ મેરા ઓર બેટી કા ભુજ મહાનગરપાલિકા ને લિયા, ઓર ઇસકે બાદ જો હૈ હમ લોગ કહીં રુકને કા સહારા નહીં થા. હમ બસ સ્ટેન્ડ પે રાત રુકે થે 3 દિન, ઉસમે બચ્ચી કો બુખાર હુઆ, બુખાર મેં સે ઇસકો શ્વાસ કી તકલીફ હો ગઈ. દૂસરે દિન વહા સે ફોન આયા કે બચ્ચી કો પોઝિટિવ હૈ. ઉસ દરમિયાન મેં ડર ગયા, ઓર ડર કે મારે મેને આખિર મીડિયા કા સહારા લિયા, Z24 કે રાજેશ ઠક્કર કા કોન્ટેક્ટ કિયા, વો લોગ આયે, ઉન્હોને બચ્ચી કો મુદ્રા લે જાને દિયા ઓર મેરે કો ગોધરા ધર્મશાળા મેં રુકવાયા થા. બસ ઉસ દરમિયાન ડર કે કારણ ઉન્હોને બોલા કે પ્રાર્થના કરો, તો મેને તો એક હી જો પ્રાર્થના કી કે સચ્ચે પિતા અગર મેરી બચ્ચી મેરે પાસ રાજી ખુશી આયેગી તો મેં પેદલ તેરે દર પે રેંગ કે ભી આઉંગા. તો બસ સર વો મન્નત પૂરી કરને નિકલે હૈ. પાલનપુર આયે હમે 3 દિન હો ગયા, રાસ્તે મેં કાફી પરેશાની આઈ, મુશ્કિલ જરૂર હૈ મગર ઠહેરા નહીં હું મેં, કદમો કો બાંધ ના પાયેગી મુસીબત કી જંજીરે, રાસ્તો સે જરા કહે દો અભી ભટકા નહીં હું મેં, સાથ ચલતા હૈ દુઆઓ કા કાફલા, કિસ્મત સે કહે દો અભી તન્હા નહીં હું. તો મેરી બચ્ચી ભી મેરા બરાબર સાથ દે રહી હૈ. પાલનપુર 3 દિન સે રુકે હૈ, હમારે ગુરુદ્વારે કે સુરેન્દરજીને ઉનકે ઘર પર 3 દિન હમે રોકા, લંગર પાણી ખિલાયા, ઓર લાયન્સ ક્લબ કા મેં શુક્રાના અદા કર રહા હું કે મેરા જો વ્હીલ ખરાબ હો ગયા થા ઉન્હોને નહીં વ્હીલચેર લાકે દી,
वो व्हीलचेयर छोटी होने के कारण नई व्हीलचेयर के व्हील में इस व्हील में डाल के आज हम आगे यात्रा शुरू कर रहे हैं। मोरबी के बाद हमारी एवरेज 30-35 आई है, फिर आज हो सकता है हम यहाँ से अब ज़्यादा से ज़्यादा 10-11 किलोमीटर 5-5.5 तक रुक जाते हैं और आज आबू रोड नहीं कल पहुँच पाएंगे हम। हम अमृतसर गोल्डन टेम्पल तक जाएंगे, मेरा रूट है आबू रोड सिरोही पाली जोधपुर होके हनुमानगढ़ बठिंडा जलंधर होके अमृतसर पहुंचेंगे। 1 महीना 13 दिन निकले हैं हम लोग। 5 अक्टूबर को निकले थे, फिर हमको रोक दिया गया था माता के मठ में, हम 10 दिन रुके हैं, तो 15 अक्टूबर से रेगुलर हम चल रहे हैं। 10 ऑक्टोबर थी भुज थी निकलेला सरदार कुलदीप सिंह तेमनी दीकरी साथे पालनपुर आवी पहुंचा था। तेवो रोजना 35 किलोमीटर नो प्रवास खेड़ी रहा छे। तेवो सवा महीने अमृतसर पहुंची जवानो आशावाद सेवी रहा छे। हम लोग पटना से कच्छ में आए थे पापा के इलाज के लिए, फिर मुझे वहाँ पे कोरोना हो गया। उसके बाद डॉक्टर्स ने भी पापा को बोला कि अभी हम कुछ नहीं कर सकते, अभी बस आप दुआ कीजिए। फिर पापा ने मन्नत मांगी थी कि अगर मैं ठीक हो जाऊँगी तो हम गोल्डन टेम्पल तक पैदल यात्रा करेंगे। फिर अभी हम उसी यात्रा पे निकले हुए हैं और हम फिलहाल गुजरात में हैं और यहाँ के गुजरात के लोगों का काफ़ी कोऑपरेट रहा है हम लोगों। આમ દીકરી માટે બાધા પૂરી કરવા નીકળેલા દિવ્યાંગ પિતા પુત્રીની જોડી શ્રદ્ધાના સત્વારે આગળ ધપી રહ્યા છે। કેમેરામેન વિશાલ ગોયલ સાથે વિનોદ સુંદેસા પાલનપુર। ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। બાબર પોલીસનું દમન, સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર આહિરે જાતે જ ન્યાયાધીશ બની શકના આધારે સ્થાનિક યુવકને માર્યો ઢોરમાર। ધાનેરા તાલુકાના દરણોદર ગામની સીમમાંથી પૂજારીની હત્યા કરાયેલી મળી આવી લાશ। ઘટનાને પગલે જિલ્લા LCB પોલીસે 3 શકમંદોની કરી અટકાયત। એશિયાની નંબર 1 બનાસ ડેરીએ તોડ્યો ખુદનો જ રેકોર્ડ, 1 જ વર્ષમાં 73.93 લાખ લીટર દૂધનું કર્યું ઉત્પાદન। કોરોનાગ્રસ્ત દીકરી સ્વસ્થ થતાં મન્નત પૂરી કરવા ભુજથી અમૃતસરની વ્હીલચેર શરૂ કરી તીર્થયાત્રા। દિવ્યાંગ પિતા સાથે શ્રવણ બનીને દીકરી પણ જોડાઈ। તો આ હતા આજના સમાચાર, વધુ સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।